હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગુજરાતીના વર્ષ 2024ના નવા પાઠ્ય પુસ્તક પલાશનું કાવ્ય નંબર 8 રામ રાખે તેમ રહીએ કાવ્યનું સુમધુર ગાન કાવ્યની સંપૂર્ણ સમજૂતી સાથે જોઈએ. આ કાવ્યના કવિ છે મીરાબાઈ. કવિ પરિચય. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા નજીકના કુકડી ગામે થયો હતો. મીરાબાઈ કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ કૃષ્ણ ભક્તિમાં કૃષ્ણમય થઈ ગયા હતા. તેમણે ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં કૃષ્ણ ભક્તિના પદોની રચના કરી છે. તેમાંનું એક પદ આજે આપણે જોઈએ. તો ચાલો રામ રાખે તેમ રહીએ કાવ્યનું સુમધુર ગાન કરીએ. રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ, કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો, કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો, કોઈ દિન ભૂખ્યા રહીએ. ઉધવજી રામ રાખે તેમ રહીએ, ઉધવજી ચીર તો, કોઈ દિન સાદા ફરીએ, કોઈ દિન પેરણ હીર ને ચીર તો, કોઈ દિન સાદા ફરીએ, કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો, કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો, કોઈ દિન ભોય પર સુઈએ. ઉધવજી રામ રાખે તેમ રહીએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખ દુઃખ સર્વે સહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, સુખ દુઃખ સર્વે સહીએ. હે આપણે ચિઠ્ઠી ના ચાકર છઈએ, હે આપણે ચિઠ્ઠી ના ચાકર છઈએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ. કાવ્યની સમજૂતી. રામ રાખે તેમ રહીએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ. કાવ્યમાં રામ શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. ઉધવજી એ કૃષ્ણના મિત્ર છે. મીરા કહે છે કે ઉધવજી શ્રી કૃષ્ણ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઉધવજી રામ રાખે તેમ રહીએ. આપણે સૌ ઈશ્વરની ચિઠ્ઠીના ચાકર એટલે કે દાસ છીએ. એણે ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ જ પ્રમાણે આપણે કરવું પડે છે. આપણે સૌએ રામ રાખે તેમ જ રહેવાનું છે. કોઈ દિન રહેવાને બાગ બગીચા, તો કોઈ દિન જંગલ રહીએ ઉધવજી. કોઈક વાર બાગ બગીચામાં ફરવા મળે, તો કોઈક વાર જંગલમાં પણ રહેવું પડે.
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ છીએ અધવજી. કોઈ દિવસ ભોજનમાં શીરો પૂરી મળે, તો કોઈ દિવસ ભૂખે પણ રહેવું પડે. કોઈ દિન પહેરવાને હીર તણા ચીર, તો કોઈ દિન સાદા ફરીએ. કોઈ દિવસ હીર એટલે રેશમી કપડાં, રેશમી કપડાં પહેરવા મળે, તો કોઈ દિવસ સાદા કપડાં પણ પહેરવા પડે. કોઈ દિન સુવાને ગાદી ને તકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ અધવજી. કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળી રહે, તો કોઈ દિવસ જમીન પર પણ સૂવું પડે. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ અધવજી, રામ રાખે તેમ રહીએ. એટલે મીરા કહે છે કે સુખ દુઃખ જીવનનો એક ભાગ છે, આપણા ભાગે જે આવે તે પ્રભુનો પ્રસાદ માનીને જીવવું જોઈએ. અહીં ગિરિધર શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. આપણે સૌ જીવનરૂપી ખેલની કટપુતળી સમાન છીએ, તે નચાવે તેમ નાચવું પડે, તેમ આ પદમાં મીરાબાઈએ કુદરતના સનાતન સત્યને રામ રાખે તેમ રહીએ પદમાં સુંદર રીતે રજૂ કર્યું છે.